नमस्कार मित्रों, उम्मीद क्लासेस ली ऑनलाइन एप्लिकेशन में हूँ जयदीप सिंह राठौर आपनो हार्दिक स्वागत करूँ छू। आपणे आगळना लेक्चर नी अंदर जोयुं तुं भारतना बंधारण नी अंदर बंधारण सभा विशे अभ्यास कर्यो हतो ने आगळ हवे नेक्स्ट बंधारण नी अंदर ज एक अगत्यना टॉपिक विशे चर्चा करवानी छे जेनुं नाम छे आमुख। बराबर, आमुखनी अंदर थी पण परीक्षानी अंदर क्लास टेनी कोई पण एग्जामनी अंदर एक बे प्रश्न वारंवार पूछाता होय छे, तो ए प्रश्नोने कवर करवा माटे भैया आपणे आमुखनी डिटेलनी अंदर अभ्यास करीशुं। बराबर, तो आजनो आपणो टॉपिक छे आमुख। बराबर, तो आमुखनी वात करीए तो भारतीय बंधारणनी शरूआत क्योंकि थाय छे तो आमुख थी थाय। भारतना बंधारणनी शरूआत क्योंकि थाय छे आमुख थी। आमुख एटले शुं तो आपणे समजीए आमुख ने के कोई पण पुस्तक होय, आपणे जोईए के बजारनी अंदर आपणे पुस्तक लेवा जईए, कोई बुक स्टोरनी अंदर पुस्तक लेवा माटे जईए, तो आखुं पुस्तक એ આપણે જ્યારે ખરીદી કરવા માટે જઈએ ત્યારે વાંચતા હોતા, પણ આપણે શું જોઈએ છીએ કે એ બુકની અંદર આપેલી શું જોઈએ છે પ્રસ્તાવના, કે આ બુકની અંદર કયા કયા ટોપિકોનો સમાવેશ થયેલો છે, કયા કયા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે, એ આપણે શાના પછી સમજી શકીએ છીએ, તો એ બુકની અંદર આપવામાં આવેલી પ્રસ્તાવના હોય। તો એ જ રીતના ભારતનું બંધારણ એ ખૂબ વિશાળ છે। બરાબર, અને એને સમજવા માટે ભારતના બંધારણને સમજવા માટે આમુખ એ મહત્વનો ભાગ ભજવે છે। બરાબર, જેમ એક પુસ્તકને, બરાબર, જે એક પુસ્તકની શરૂઆત એની પ્રસ્તાવનાથી થતી હોય છે, એમ ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે આમુખથી। બરાબર, એટલા જ માટે ભારતીય બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે તો આમુખથી થાય છે। બરાબર, આમુખને બંધારણની સમજવાની ચાવી કહેવામાં આવે છે। આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે કે ભારતના બંધારણને સમજવાની ચાવી કોને કહેવામાં આવે છે, તો આમુખને ભારતના બંધારણને સમજવાની ચાવી કહેવામાં આવે છે। હવે આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું, જ્યારે આપણે બંધારણ સભાની વાત કરતા હતા એ વખત આપણે કહ્યું કે ત્રીજી મીટિંગ, બંધારણ સભાની ત્રીજી મીટિંગ જ્યારે મળી હતી 13 ડિસેમ્બર 1946, ત્યારે જવાહરલાલ નેહરુએ આમુખનો પ્રસ્તાવ મૂક્યો હતો। બરાબર, આમુખનો પ્રસ્તાવ કોણે મૂક્યો, તો જવાહરલાલ નેહરુએ ક્યારે મૂક્યો, 13 ડિસેમ્બર 1946 જવાહરલાલ નેહરુએ આમુખનો પ્રસ્તાવ મૂક્યો હતો। બરાબર, એના પછી આ ઉદ્દેશ પ્રસ્તાવ કે જવાહરલાલ નેહરુ દ્વારા જે ઉદ્દેશ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947 રોજ થયો। 13 ડિસેમ્બર 1946 રોજ આમુખનો પ્રસ્તાવ જવાહરલાલ નેહરુએ જે મૂક્યો એનો સ્વીકાર ક્યારે થયો, 22 જાન્યુઆરી 1947 રોજ થયો। બરાબર, તો આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે છે, ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કઈ તારીખે થયો, તો 22 જાન્યુઆરી 1947 પણ જે દિવસ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો બંધારણ સભા દ્વારા એ વખત આમુખને ભારતના બંધારણની અંદર સમાવવામાં આવ્યું નહોતું। બરોબર, જવાહરલાલ નેહરુએ ઉદ્દેશ પ્રસ્તાવ મૂક્યો એનો સ્વીકાર થયો આ ઉદ્દેશ પ્રસ્તાવનો 22 જાન્યુઆરી 1947 રોજ, પણ ભારતના બંધારણની અંદર આમુખને સમાવવામાં આવ્યું હતું। બરોબર, તો ભારતના બંધારણની અંદર ક્યારે આમુખને સ્વીકારવામાં આવ્યું, તો 22 જાન્યુઆરી 1950 રોજ આમુખને ભારતના બંધારણમાં સમાવવામાં આવ્યું। બરોબર, ત્રણ પ્રશ્નો ખાસ યાદ રાખજો, 13 ડિસેમ્બર 1946 રોજ જવાહરલાલ નેહરુએ આમુખનો પ્રસ્તાવ મૂક્યો, આ જ પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947 રોજ એનો સ્વીકાર કરવામાં આવ્યો બંધારણ સભા દ્વારા, પરંતુ આમુખને જો બંધારણ સભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યાં સુધી આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવતો નહોતો। બરાબર,
પણ ક્યારે સમાવવામાં આવ્યું આમુખને? તો 22મી જાન્યુઆરી 1950 ના રોજ આમુખને ભારતના બંધારણમાં સમાવવામાં આવ્યું. બરોબર. બીજું, આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો સર બી એન રાવે. કોણે કર્યું હતું તૈયાર આમુખનું પ્રારૂપ? કોણે તૈયાર કર્યું હતું? તો સર બી એન રાવે. બી એન રાવનું પૂરું નામ આપો તો બેનીગલ નરસિંહ રાવ. બરોબર. પરીક્ષાની અંદર બી એન રાવ ના લખેલું હોય અને બેનીગલ નરસિંહ રાવ હોય તો એ બી એન રાવ એ જ એમનું પૂરું નામ. બરોબર. તો આ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સર, આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો સર બી એન રાવે આમુખનું પ્રારૂપ તૈયાર કર્યું. બરોબર. બીજું, આમુખ તો આમુખ એ કયા બંધારણ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલું છે? એવો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે છે. તો આમુખ એ અમેરિકાના બંધારણમાંથી ભારતના બંધારણમાં સમાવવામાં આવ્યું છે. આપણે આગળ જોયું હતું બંધારણ સભાની અંદર 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરી ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે. તો એની અંદરથી અમેરિકાના બંધારણમાંથી આમુખ એ લેવામાં આવેલું છે. તો આ પ્રશ્ન પરીક્ષા માટે આવી શકે. તો આમુખ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. બરાબર. બીજું, આમુખની ભાષા કઈ છે? તો આમુખની ભાષા કઈ છે? ઓસ્ટ્રેલિયા. આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર આવી શકે કે આમુખની ભાષા કઈ છે. બરાબર. હિન્દી, ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયન, તેલુગુ, તો કઈ ભાષા આવશે? ઓસ્ટ્રેલિયન. આમુખની ભાષા કઈ છે? બરાબર. તો આ હતી બંધારણની મહત્વની માહિતી. ઘણા બધા તર્ક વિતર્કો ચાલતા હતા કે આમુખને ભારતના બંધારણનો ભાગ ગણવો કે ના ગણવો. એના વિશે સુપ્રીમ કોર્ટની અંદર અલગ અલગ રીટો દાખલ કરવામાં આવતી હતી. બરાબર. તો એની અંદર જ આમુખને, બરાબર, તો ભારતના બંધારણની અંદર એનો ભાગ ગણવો કે ના ગણવો એના માટે સુપ્રીમ કોર્ટની અંદર અલગ અલગ રીટો દાખલ કરવામાં આવી. તો આપણે એ જોઈએ કઈ કઈ રીતો હતી. પહેલો શું આવશે કે કયા કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણ્યો ન હતો. યાદ રાખજો, કયા કેસોમાં આમુખને બંધારણનો ભાગ ગણ્યો ન હતો. બરાબર. તો પહેલો કેસ આવશે બેરુબાડીનો કેસ, બીજા નંબરનો સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય, ત્રીજો કેસ ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય, અને ચોથો કેસ ભારતી ચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય. આ ચાર કેસોની અંદર સુપ્રીમ કોર્ટે, બરાબર, આ ચાર કેસોની અંદર આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો નહોતો. બરાબર. તો પ્રશ્ન પરીક્ષામાં આવું કે કયા કેસોની અંદર આમુખને બંધારણનો ભાગ ગણવામાં નહોતો આવ્યો. તો પહેલો આવશે બેરુબાડીનો કેસ, બીજો સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય, ત્રીજો કેસ આવશે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય, અને ચોથો કેસ આવશે ભારતી ચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય. બરાબર. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આગળ આવશે, કયા કેસની અંદર આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો છે. કયા કેસની અંદર આમુખને બંધારણનો ભાગ ગણ્યો છે? તો કયો કેસ આવશે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન સર. 1976ની અંદર આ કેશવાનંદ ભારતી વિરુદ્ધ જે કેરળ રાજ્યનો કેસ છે એની અંદર આમુખને ભારતના બંધારણનો જ ભાગ ગણવામાં આવ્યો છે. તો પ્રશ્ન પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો કે કયા કેસ દ્વારા આમુખને ભારતના બંધારણનો ભાગ ગણવામાં આવ્યો. તો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસની અંદર આમુખને ભારતના બંધારણનો ભાગ ગણવામાં આવ્યો છે. બરાબર. તો આ ચાર કેસોની અંદર આમુખને બંધારણનો ભાગ ગણવામાં નહોતો આવતો, પણ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યની અંદર આમુખને બંધારણનો જ એક ભાગ ગણવામાં આવ્યો છે. બરાબર. બીજું, આગળ આમુખ, તો આમુખની અંદર કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? માત્ર એક જ વાર આમુખમાં સુધારો થયો છે. કયો સુધારો? 42મો સુધારો. બરાબર. આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે, એ પણ કયો સુધારો? 42મો સુધારો. 1976ની અંદર કરવામાં આવ્યો હતો. એની અંદર આમુખની અંદર કયા ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા? તો સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા જેવા શબ્દો આમુખની અંદર ઉમેરવામાં આવ્યા છે.
तो आपन प्रश्न आई शको के आमुक नी अंदर अत्यार सुधी मो केटली वार सुधारो थयो छे तो मात्र एक ज वार सुधारो थयो छे कयो सुधारो 45 मो सुधारो 1976 नी अंदर थयो तो बरोबर अने आनी अंदर शु करवामां आव्युं तो आमुक नी अंदर त्रण शब्दो उमेरवामां आव्या समाजवादी बिन संप्रदायिकता अने अखंडितता जेवा शब्दो आमुक नी अंदर उमेरवामां आव्या बरोबर बीजो आमुख ने डिजाइन कोणे तैयार करी एवो प्रश्न आवो तो आमुख नी डिजाइन मध्य प्रदेश ना जबलपुर ना प्रख्यात चित्रकार राम बेओवर सिन्हाए आमुख नी डिजाइन तैयार करी बरोबर कोणे तैयार करी थी आमुख नी डिजाइन मध्य प्रदेश ना जबलपुर ना प्रख्यात चित्रकार राम बेओवर सिन्हाए आमुख नी डिजाइन तैयार करी એટલાજ માટે જ્યારે પણ તમે ભારતના બંધારણનું આમુખ જોશો તો આમુખના બંધારણની છેલ્લા પેજ ઉપર બરોબર આમુખનું જે પેજ છે એની નીચે રામ નામની સહી જોવા મળે છે બરોબર આમુખની જે રામ બેઓર સિંહા હતા એમના નામ ઉપરથી બરોબર આમુખની જે પેજ છે એના ઉપર રામ નામની સહી જોવા મળે છે બરોબર બીજું આમુખ કેટલા વાક્યનું બનેલું છે તો આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે બરોબર આવો પણ પ્રશ્ન પરીક્ષાની પૂછાય કે આમુખ કેટલા વાક્યનું બનેલું છે તો આમુખ એક જ વાક્યનું બનેલું છે બરોબર એટલે કે એમાં અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ આપવામાં આવેલા નથી બરોબર આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે બરોબર બીજું ખાસ કરીને આપણે વાત કરીએ કે આમુખની અંદર કનૈયાલાલ મુનશીએ આમુખને શું કહ્યું હતું તો આમુખને રાજકીય જન્મકુંડલી કહી છે કનૈયાલાલ મુનશીએ આમુખને શું કહ્યું છે રાજકીય જન્મકુંડલી તો આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર આવી શકે છે બરોબર તો આમુખને રાજકીય જન્મકુંડલી કોણે કહી હતી તો કનૈયાલાલ મુનશીએ બરોબર બીજું ઠાકુરદાસ ભાળગાવે શું કહ્યું તો આમુખને બંધારણનું હૃદય કહ્યું આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે છે બરોબર કે આમુખને બંધારણનું હૃદય કોણે કહ્યું હતું તો ઠાકોરદાસ ભાળગવે આમુખને બંધારણનું હૃદય કહ્યું બરોબર તો આટલી માહિતી આમુખ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય પરીક્ષાની અંદર આમુખમાંથી આટલા ક્વેશ્ચનો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નીકળી શકે છે ફરી એકવાર જોઈએ ભારતીય બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે તો આમુખથી થાય છે બરોબર બીજું આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવાય છે બરોબર 13 ડિસેમ્બર 1946 માં જવાહરલાલ નેહરુએ આમુખનો પ્રસ્તાવ મૂક્યો અને આ જ પ્રસ્તાવ આ જ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર 22મી જાન્યુઆરી 1947 ના રોજ થયો બરોબર 22મી જાન્યુઆરી 1950 ના રોજ આમુખને ભારતના બંધારણમાં સમાવવામાં આવ્યો કઈ તારીખે 22મી જાન્યુઆરી 1950 ના રોજ આમુખને બંધારણમાં સમાવવામાં આવ્યું બરોબર બીજું આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું તો સર બીએન રાવે એટલે કે બેનેગલ નરસિંહ રાવે આમુખનું પ્રારૂપ તૈયાર કર્યું આમુખનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો છે તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે આમુખની ભાષા કઈ છે તો ઓસ્ટ્રેલિયા અને આમુખ કેટલા વાક્યનું બનેલું છે તો માત્ર આમુખ એક જ વાક્યનું બનેલું છે બરોબર કયા કેસમાં આમુખને બંધારણનો ભાગ ન ગણ્યો તો બેરુબારીનો કેસ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય અને ભારતી ચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્યની આ ચાર કેસોની અંદર આમુખને ભારતના બંધારણનો ભાગ ગણવામાં આવ્યો બરોબર બીજું કયા કેસોમાં આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો તો ભારતી ચંદ્ર વિરુદ્ધ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસની અંદર આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો બરોબર બીજું આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે કયો સુધારો 45મો સુધારો 1976ની અંદર કયા ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા તો કયા ત્રણ શબ્દો સમાજવાદી બિન સંપ્રદાયિકતા અને અખંડિતતા જેવા શબ્દો આમુખની અંદર ઉમેરવામાં આવેલા છે
બરોબર બીજું આમુકની ડિઝાઇન કોણે તૈયાર કરી તો મધ્ય પ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર રામ બેઓર સિન્હાએ આમુકની ડિઝાઇન તૈયાર કરી હતી અને એટલા જ માટે આમુકના જે આમુકનું જે પેજ છે એના નીચે રામ નામની સહી જોવા મળે છે બરોબર બીજું આમુકને રાજકીય જન્મમંત્રી કોણે કહી તો કનૈયાલાલ મુનશીએ અને આમુકને બંધારણનું હૃદય કોણે કહ્યું તો ઠાકોરદાસ ભાર્ગવે આમુકને ભારતીય બંધારણનું હૃદય કહ્યું બરોબર તો આટલા પ્રશ્નો આમુકની અંદરથી એક્ઝામ માટે પોસ્ટ આઈપી નીકળી શકે બરોબર વિદ્યાર્થી મિત્રો તમારા વિડીયો તમને યોગ્ય લાગ્યો તો તમારા મિત્રોની અંદર શેર કરજો તમે પણ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી અમારી ચેનલને મારા વિડીયોને પહોંચાડજો જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળી રહે નેક્સ્ટ આપણે આવતા લેક્ચરની અંદર મળીશું એક અગત્યના ટોપિક સાથે ત્યાં સુધી આવજો